વડોદરા શહેરના પોલીસ કમિશનર કચેરી ખાતે આજે વિદેશ જવાના નામે છેતરપિંડી અંગે ભોગ બનેલા યુવકો શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. વડોદરા શહેરના પોલીસ કમિશનર કચેરી ખાતે આજે વિદેશ જવાના નામે છેતરપિંડી અંગે ભોગ બનેલા યુવકો આજે શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. વિદેશ જવાની લાલચ આપી પરમિટ અને વિઝા ન મળતા ભાવેશ ચૌહાણ નામના ઈસમ સામે રાજ્યમાં અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, ત્યારે હજુ પણ આ આરોપી પોલીસ પકડથી દૂર છે અને તેને ઝડપી લેવામાં આવે અને તમામ લોકોને પોતાના નાણાં પરત મળે તેવી આશા સાથે આજે વડોદરા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી છે અને આરોપી કડકમાં કડક સજા થાય તે માટે માંગણી કરી છે. સર, મેં ઓન ધ વે મુંબઈ સે આઈ હું. મેરા નામ આરતી નારંગ હૈ. મેને કૃપા ઓવરસીઝ કે નામ પે ભાવેશ ચૌહાણ કો 1,25,000 રૂપિયે દીએ. ઉન્હોને મુજે બોલા થા પોલેન્ડ કે લીએ ઓર અભી ઉન્હોને ખાલી મુજે વર્ક પરમિટ દીએ. લાસ્ટ 3 સાલ સે વો મુજસે મતલબ પૈસા લે રહે હૈ, રોંગ કમિટમેન્ટ કર રહે હૈ ઓર અગર મેં રિફંડ માંગતી હું, કુછ બાત કરતી હું તો વો મુજે હમેશા ચિલ્લમ ચિલ્લી કરતે હૈ મેરે ઉપર. રિફંડ કે મેલ ભી કિયે હુએ મેને ઉનકે, ઉનકે રિકોર્ડિંગ ભી રખે હુએ. અગર મેં હર ટાઈમ ઉનકો બોલતી હું સર મેરા સ્ટેટસ ક્યા હૈ, મેં કબ તક બહાર જાઉંગી, તો વો મુજે બોલતા હૈ મેડમ આપકા પ્રોસેસ મેં હૈ, ટાઈમ લગેગા, પોલેન્ડ મેં સે ટાઈમ લગ રહે, વિઝા કી એપ્લિકેશન ડાલી હૈ, વિઝા નહીં મિલ રહી હૈ. જબ ઉનકો મેં કહેતી હું કે સર મેં પોલીસ સ્ટેશન જાઉંગી, 3 સાલ હોને આયે, તો કહેતે આપકો જો કરના હૈ કર સકતે હો, મેડમ મેરી હર જગહ પે ચલતી હૈ, મેં કિસસે ડરતા નહીં હું, આપ પોલીસ મેં જાકે કમ્પ્લેન લિખાઓ યા કિધર ભી જાકે લિખાઓ, મુજે કિસકી પડી નહીં. વો હમેશા મેરે પે ચિલ્લમ ચિલ્લી કરતે ઓર મેરા 1,25,000 ઉન્હોને લિયા હુઆ હૈ, 3 સાલ હો ચુકે સર, કૃપા ઓવરસીઝ કે નામ પે હૈ. એટલે અમે છે ને, મેં પોલેન્ડ જવા માટે, બહાર જવા માટે એક વિઝા કન્સલ્ટન્સીને સંપર્ક કર્યો હતો. એનું નામ છે કૃપા ઓવરસીઝ, એમના માલિક છે ભાવેશ ચૌહાણ. અને મેં પોલેન્ડ જવા માટે એમને ફાઇલ સોંપી હતી કે વર્ક વિઝાની ફાઇલ તમે કરી આપો. એમણે કીધું કે આ થઈ જશે 3 મહિનામાં, તમારી ફાઇલ વિઝા બધું આવી જશે. પણ પછી 3 મહિનાના થયા, સમય જતાં જતાં 11 મહિના થઈ ગયા, એમણે કોઈ વિઝાનું ફાઇલ મારી જોડે કંઈ કર્યું નહીં. એટલે પછી મેં એમની જોડે માંગણી કરી પૈસાની કે ભાઈ તમે 3 મહિનાનું કમિટમેન્ટ કર્યું હતું એ ફૂલફિલ કરતા નથી, હવે મારે ક્યાં સુધી રાહ જોવાની પોલેન્ડ માટે, બહાર જવા માટે, તો તમે મારા પૈસા પાછા આપો. તો પછી એ ભાઈ ખુલ્લી દાદાગીરી એકદમથી કરવા લાગ્યા કે ભાઈ તને તારા પૈસા પાછા નહીં મળે, 1 રૂપિયો પાછો નહીં મળે, તારે જે કરવું એ કર, બરાબર છે, પોલીસમાં જો તો પોલીસમાં જા અને કોર્ટમાં જો તો કોર્ટમાં જા. ખુલ્લી ખુલ્લી દાદાગીરી કરવા લાગ્યા. અને પછી પાછળથી જાણવા મળ્યું કે મારા જેવા ઘણા બધા લોકો છે જેમની સાથે બી આવું જ કર્યું છે, પૈસા લીધા છે અને કોઈ કામ નથી કરતા એ લોકો. અને એમને અને પછી અમે લોકોએ વડોદરામાં જેપી પોલીસ સ્ટેશનમાં FIR કરી અને એ લોકોએ જેપી પોલીસ સ્ટેશનવાળાએ તપાસ બી હાથ ધરી છે. પણ એ પાર્ટી હવે ટોટલી અંડરગ્રાઉન્ડ છે, નથી બહાર નથી આવી રહ્યો. અને પોલીસવાળા પ્રયત્ન કરે છે પણ હજુ બી એ અંડરગ્રાઉન્ડ જ છે. એટલે મારે ખાલી એટલું જ કહેવું છે કે ભાઈ અમને ન્યાય અપાવો, અમારા પૈસા પાછા અપાવો.